જોવો તો
विकल्प, अभेद ने जुओ तो अविकल्प, बराबर। पछी एना पछी चार निक्षेप जोया था, बराबर। चार निक्षेप कया कया? नाम, स्थापना, द्रव्य अने भाव, आ चार निक्षेप है ने। एमा नाम, आत्मा में नाम नामक धर्म छे, એટલે આત્માનું નામ આપવામાં આવ્યું, બરાબર ને? અને નામથી આત્મા શું થાય છે? નામ આત્મા શબ્દથી આત્મા ઓળખાય છે, આત્મા જણાય છે, બરાબર ને? પછી સ્થાપના ધર્મ, સ્થાપના ધર્મના કારણે પૂતગલમાં શું કરી શકાય છે? આત્માની સ્થાપના કરાય છે, બરાબર ને? કારણ કે આત્મામાં એક સ્થાપના નામનો ધર્મ છે. દ્રવ્ય નહીં શું કહે છે? દ્રવ્ય નહીં બહુ સરસ. એ જ આત્માને વર્તમાનમાં કેવી રીતે જોઈ શકે છે? એની જ ભૂત અને એની જ ભાવિ પર્યાય રૂપે એને વર્તમાનમાં જોઈ શકીએ છીએ, કારણ કે આત્મામાં એક દ્રવ્ય નામનો ધર્મ છે. અને ભાવ નામનો ધર્મ શું કહે છે મીનાજી? ભાવ નામનો ધર્મ એમ કહે છે કે આત્માને એની વર્તમાન પર્યાય સહિત જોઈ શકાય છે. એની જે વર્તમાન પર્યાય છે એ વર્તમાન પર્યાય રૂપે એને જોવા જોવાય છે. કયા ધર્મના કારણે? ભાવ ધર્મના કારણે. આટલા આપણે ગઈકાલ સુધી ગયા હતા, 15 નહી આપણા થયા હતા. હવે આગળ જઈએ. જબરદસ્ત નહીઓ આવે છે ફરી બીજા. હવે બીજા બે આવે છે, કયા બે નહી? સામાન્ય નહી અને વિશેષ નહી. સામાન્ય અને વિશેષ. હું છેલ્લે દિવસે ક્વિઝ રમાડવાની છું, હા, એમાં બધા નામ પૂછીશ. તમે હમણાંથી જ નામ યાદ કરતા જજો, એ સાથે સાથે થોડું હોમવર્ક પણ આપી જાઉં છું, ખ્યાલ આવશે ને? હવે ચાલો, સામાન્ય નહીં અને વિશેષ નહીં. જો સામાન્ય નહીંમાં ઉદાહરણ પણ હોય, આત્મદ્રવ્ય સામાન્ય નહીં, હાર માળા કંઠીના દોરાની માફક, બરાબર. હાર માળા અને કંઠી, એટલે હારમાં જે દોરો છે ને એ આખા માળામાં શું છે? એ દોરો, એ ધાગો વ્યાપેલો છે આખામાં, છે ને? દરેક મોતીમાં એ દોરો છે કે નહીં? દરેક મોતીમાં એ દોરો વ્યાપેલો છે, આખા હારમાં એ દોરો વ્યાપેલો છે, વ્યાપક છે. એમ આત્મા સામાન્ય નહીં સર્વ પર્યાયોમાં વ્યાપે છે. શું કીધું? આત્મા સર્વ પર્યાયોમાં શું છે? વ્યાપે છે આંટી, બરાબર ને? ભાવ નહીંમાં તો શું કીધું? ભાવ નહીંમાં એમ કીધું કે આત્મા વર્તમાન પર્યાયમાં વ્યાપે છે. દ્રવ્ય નહીંમાં એમ કીધું કે આત્મા ભૂત અને ભાવિની પર્યાયમાં વ્યાપે છે. પણ સામાન્ય નહીંમાં એમ કીધું કે આત્મા ત્રણેય કાળની પર્યાયમાં વ્યાપે છે. તમને તમને ડિફરન્સ ખ્યાલ આવ્યો? ત્રણેય વચ્ચેનો ડિફરન્સ. ભાવ નહીં શું કહે છે? ભાવ નહીં કહે છે આત્મા વર્તમાન પર્યાયમાં વ્યાપેલો છે, બરાબર. દ્રવ્ય નહીં કહે છે ભૂત અને ભાવિની પર્યાયમાં વ્યાપેલો છે. પણ સામાન્ય ને કે છે શું કે છે? આત્મા ત્રણેય કાળની પર્યાયમાં કેવો છે? વ્યાપેલો છે, સમજાય છે ને? કોઈ પણ પર્યાય હોય આત્માની, બરાબર, એમાં કોણ વ્યાપેલો છે? વ્યાપક કોણ છે? તો કે આત્મા. એટલે દ્રવ્ય છે સામાન્ય અને પર્યાય છે વિશેષ. શું કીધું ફરી? ઈલાની, દ્રવ્ય છે સામાન્ય અને પર્યાય છે વિશેષ. બીજી રીતે કહો તો દ્રવ્ય છે વ્યાપક અને પર્યાય છે બહુ સરસ, વ્યાપ્ય અને ફરી એકવાર દ્રવ્ય છે વ્યાપક અને પર્યાય છે વ્યાપ્ય. દ્રવ્ય છે સામાન્ય અને પર્યાય છે વિશેષ. એટલે દરેક દ્રવ્યમાં જો જીવ દ્રવ્ય છે ને, જીવ દ્રવ્ય પર્યાય સહિતનું દ્રવ્ય છે. પણ દ્રષ્ટિનો વિષય અનુરાધાથી પર્યાય રહિતનો વિષય છે, ખ્યાલ આવે છે ને? જીવ દ્રવ્ય પર્યાય સહિતનો દ્રવ્ય અને દ્રષ્ટિનો વિષય પર્યાય રહિતનો દ્રવ્ય. સમ્યક દર્શનનો વિષય, અનુભૂતિનો વિષય, અહમ કરવાનો વિષય કોણ? દ્રષ્ટિનો વિષય. જેના આશ્રયથી મારે શું થશે? સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. સામાન્યને શું કહે છે? કે દરેક પર્યાયમાં કોને જોવો? દરેક પર્યાયમાં કોને જોવો? આત્માને જોવો. કારણ કે દરેક પર્યાયમાં વ્યાપેલો કોણ છે? આત્મા વ્યાપેલો છે, સમજાય છે ને? અને વિશેષમાં સામાન્ય છે,
પણ સામાન્યમાં વિશેષ નથી. હવે હવે જો વિશેષ નયમાં શું કહે છે, આત્મદ્રવ્ય વિશેષ નય, તેના એક મોટીની માફક અવ્યાપક છે. શું કીધું? તેના એક મોટીની માફક કેવો છે? અવ્યાપક છે. એમ વિશેષ નય આત્મા કેવો છે? અવ્યાપક છે. એટલે કે એક પર્યાય આત્મામાં, આખા આત્મામાં નથી વ્યાપેલું, બરાબર ને? બરાબર. પણ આખો આત્મા બધી પર્યાયમાં વ્યાપેલો છે. એક મોતી માળામાં, જે એક મોતી છે આખા માળામાં વ્યાપેલો નથી, બરાબર ને? પણ એક ધાગો, દોરો આખી માળામાં વ્યાપેલો છે, બરાબર ને? એક મોતી બીજા મોતીમાં વ્યાપે નહીં, બરાબર. એક મોતી બીજા મોતીમાં ન વ્યાપે. એક મોતી આખા હારમાં પણ વ્યાપેલો નથી, બરાબર. પણ આખો હાર, આખો ધાગો, દોરો એ આખા હારમાં વ્યાપેલો છે. એવી રીતે હું શેમાં વ્યાપેલો છું? હું શેમાં વ્યાપેલો છું? આત્મા શેમાં વ્યાપેલો છે? એના ગુણ પર્યાયોમાં વ્યાપેલો છે. આના ઉપરથી એમ નક્કી થાય છે, ગુરુદેવે જબરદસ્ત ખુલાસા કર્યા છે, કે હું મારા ગુણ પર્યાયમાં તો વ્યાપેલો છું, પણ હું શરીર અને પરદ્રવ્યમાં વ્યાપેલો નથી. શું કીધું? ખ્યાલ આવે છે? હું શેમાં વ્યાપેલો નથી? શરીર અને પરદ્રવ્યમાં વ્યાપેલો નથી. બોલો, શરીરમાં કઈ થાય, શરીરમાં કઈ થાય હને, તો બોલો મને થયું કે નહીં? કઈ કેમ નથી થયું? કારણ કે હું શરીરમાં વ્યાપેલો નથી. કોઈ બે શબ્દ ખરાબ કહી દે તો આપણે દુઃખી થઈએ કે નહીં? થઈએ કે નહીં? હા, ન થવું જોઈએ. કેમ? કારણ કે એ શબ્દોમાં હું વ્યાપેલો નથી. સમજાય છે ને? આખો આ બધા નહીં પ્રેક્ટિકલ કરાવે છે આપણને, કે હું, ગુરુદેવે આપણને જબરદસ્ત મંત્ર આપ્યો છે ને, કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ના કરી શકે. અચ્છા, પાપ કર્મ નો ઉદય આવ્યો તો એ પાપ કર્મ નો ઉદય મને દુઃખી કરાવી શકે કે નહીં? ના કરાવી શકે ને? કેમ? કેમ? કયો નહીં? કયો નહીં? કયો નહીં? સામાન્ય નહીં. હું પાપ કર્મમાં વ્યાપેલો નથી. સમજાય છે ને? પાપ કર્મ મને દુઃખી ના કરી શકે, કારણ કે હું પાપ કર્મના ઉદયમાં વ્યાપેલો. એ ઉદયથી પણ હું કેવો છું? તો કે ભિન્ન છું. ગુરુદેવ મોટા મહિડા ને, એની પહેલા તો બધા જ કોના ઉપર દોષ આપતા હતા? આપણે બધા કર્મ ઉપર દોષ આપતા હતા ને, કર્મ મને દુઃખી કરે, કર્મ મને સંસારમાં રખડાવે, કર્મ રૂલાવે, અને કર્મ મિથ્યાત્વ કરાવે. પ્રવચનમાં ઊંઘ આવી જાય તો પછી કોઈ એને પૂછે કે તમને ઊંઘ કેમ આવી, તો શું કે? કયા કર્મનો ઉદય છે? નિંદ્રા કર્મનો ઉદય છે, અને એટલે ઊંઘ આવી ગઈ. સીધો દોષ કોણ આપે છે? કર્મને. મંદિર કેમ ના આવ્યા? પ્રવચનમાં કેમ ના આવ્યા? દોષ કોને આપે છે? આજે હા, આજે તો મારો કયો? અંતરાય કર્મનો ઉદય. ગુરુદેવ મોટા મળ્યા એની પહેલા આપણે શું ગાતા હતા? આઠો કર્મો કે બીચ મે દુખી આત્મા બિચારી આત્મા. બોલો, આત્મા દુખી છે? આત્મા બિચારી છે? ગુરુદેવ મળ્યા પછી શું ગાવા માંડ્યા આપણે? આઠો કર્મો કે બીચ મે સુરક્ષિત આત્મા હે હમારી આત્મા. કેવી આત્મા? સુરક્ષિત આત્મા. જ્ઞાનાવરણી જ્ઞાન નરો કે દર્શનાવરણી દર્શન હે જો મોહની કરમ હે જો મોહની કરમ ના ભુલાવે આત્મા ના સતાવે આત્મા. શું ના કરે? દર્શન મોહની કર્મના કારણે હું સંસારમાં રખડતો, હું મારા અજ્ઞાનતાથી મિથ્યાત્વથી સંસારમાં પરિભ્રમણ કરું છું. ખ્યાલ આવે છે કે નહીં? અને શું કીધું? અહીંયા સામાન્ય નહીં, અને હું રાગની પર્યાયમાં તો વ્યાપેલું છું,
પણ રાગ મારામાં વ્યાપક, રાગ મારામાં મારા દ્રવ્યમાં નથી. એટલે રાગના કાળમાં પણ હું કેવો છું, રાગના કાળમાં પણ હું કેવો છું તો શુદ્ધ છું. સમજાય છે ને? કારણ કે એક પર્યાય આત્મામાં વ્યાપેલી નથી, બરાબર ને? આત્મા પર્યાયમાં વ્યાપેલો છે, પણ પર્યાય આત્મામાં વ્યાપેલી નથી. અને કયો નહીં? વિશેષ નહીં. વિશેષ નહીં ના કારણે પર્યાય આત્મામાં વ્યાપેલી નથી, પણ સામાન્ય નહીં ના કારણે આત્મા પર્યાયોમાં વ્યાપેલો છે. કિંમત કોની છે? કિંમત વિશેષની છે કે સામાન્યની છે? કિંમત સામાન્યની છે. ખ્યાલ આવે છે? કારણ કે વિશેષ એટલે તો પર્યાય. વિશેષનો તો શું થઈ જાય છે? વિશેષનો તો ભાવના કે શું થઈ જાય? નાશ થઈ જાય છે. પણ સામાન્યનો ક્યારે નાશ થતો? બરાબર ને? એટલે કિંમત વિશેષની નથી, કિંમત કોની છે? સામાન્યની છે. અને આપણને કિંમત કોની આવે છે? વિશેષની આવે છે. જો ફરી આત્મદ્રવ્ય વિશેષ થયે, તેના એક મોટીની માફક અવ્યાપક છે. વિશેષ નહીંથી જુઓ તો આત્મા કેવો? અવ્યાપક. અને સામાન્ય નહીંથી જુઓ તો આત્મા કેવો? વ્યાપક. સામાન્ય એટલે દ્રવ્ય અને વિશેષ એટલે પર્યાય. બરાબર ને? સામાન્ય કહો, વ્યાપક કહો, વિશેષ કહો કે વ્યાપ્ય કહો. અને ગુરુદેવામાં તર્ક યુક્તિથી પણ ઘણું સરસ સમજાવ્યું કે એક પર્યાય બીજી પર્યાયમાં ન વ્યાપે, એક ગુણ બીજા ગુણમાં ન વ્યાપે, અને એક પર્યાય આત્મામાં ન વ્યાપે. ખ્યાલ આવે છે? આત્મા પર્યાયમાં તો વ્યાપે, પણ પર્યાય આત્મામાં ન વ્યાપે. ખ્યાલ આવે છે ને? એક પર્યાય બીજી પર્યાયમાં ન વ્યાપે, એક ગુણ બીજા ગુણમાં ન વ્યાપે. અગર એક પર્યાય બધી પર્યાયમાં વ્યાપી જાય, એક પર્યાય બધી પર્યાયમાં વ્યાપી જાય તો શું થાય? હમણાં વર્તમાનમાં મિથ્યાર્થ છે પર્યાયમાં, તો એ મિથ્યાર્થની પર્યાય બધી પર્યાયમાં વ્યાપી જાય તો શું થાય? હા, મિથ્યાર્થ જાય જ નહીં, મિથ્યાર્થનો ક્યારે નાશ ન થાય. એટલે સમ્યક જ્ઞાનની પર્યાય અને કેવળ જ્ઞાનની પર્યાય બંને કેવી છે? જુદી જુદી છે. સમ્યક જ્ઞાનની પર્યાય કેવળ જ્ઞાનની પર્યાયમાં વ્યાપે નહીં. અને તો સમ્યક જ્ઞાનની પર્યાયના કારણે કેવળ જ્ઞાન નથી આવતું. ખ્યાલ છે? તો પછી કેવળ જ્ઞાન, મોક્ષ દશા, સિદ્ધ દશા રાગથી થાય, જળની ક્રિયાથી થાય, એ તો બહુ દૂરની વાત છે. જ્યાં સમ્યક જ્ઞાનની પર્યાય કેવળ જ્ઞાનને નથી લાવી શકતી, તો રાગની પર્યાયથી કેવળ જ્ઞાન થાય એ તો સંભવ જ. કારણ કે એક પર્યાય બીજી પર્યાયમાં, એક ગુણ બીજા ગુણમાં, જ્ઞાન ગુણ શ્રદ્ધામાં વ્યાપે કે નહીં? ન વ્યાપે. શ્રદ્ધા જ્ઞાનમાં વ્યાપે કે નહીં? ન વ્યાપે. બરાબર ને? અને કારણ કે શ્રદ્ધા તો શ્રદ્ધા પૂર્ણ થઈ કયા ગુણસ્થાનમાં? ચોથામાં. અને જ્ઞાનની પૂર્ણતા કયા ગુણસ્થાનમાં થાય છે? તેરમાં. ચારિત્રની પૂર્ણતા કયા ગુણસ્થાનમાં થાય છે? બારમાં. ખ્યાલ આવે છે ને? એટલે બધા ગુણો પણ કેવા છે? સ્વતંત્ર છે. એ ગુણ બીજા ગુણમાં વ્યાપે કેમ? કારણ કે મારામાં કયો ધર્મ છે? વિશેષ નામનો ધર્મ છે. અને હું બધા મારા દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપું કારણ કે મારામાં કયો ધર્મ છે? સામાન્ય નામનો. હું મારામાં તો વ્યાપું, પણ પર દ્રવ્યમાં વ્યાપું નહીં. એટલે હું પરને દુઃખી પણ ના કરી શકું અને પરને સુખી પણ ના કરી શકું. અને પર મને દુઃખી ના કરી શકે કે પર મને સુખી ના કરી શકે. ક્લિયર? બરાબર ને? સામાન્ય નહીં અને વિશેષ નહીં માં ઉદાહરણ કોનું આપ્યો? માળાનો ઉદાહરણ આપ્યો, મોતી અને માળા. બરાબર. હવે આગળ જઈએ. આત્મદ્રવ્ય નિત્ય નયે. હવે બીજા બે નય આવશે. બીજા કયા નહીં? નિત્ય નહીં અને અનિત્ય નહીં. બરાબર. હવે જો નિત્ય નહીં, નટની માફક અવસ્થાયી છે. શું કીધું? એ આત્મદ્રવ્ય નિત્ય નહીં, નિત્ય ટકનારો છે. કેવો છે? નિત્ય ટકનારો છે. કયા નહીંથી?
અવસ્થાએ અને અહીંયા કેવો કીધો અનવસ્થા બરાબર ને ઉત્પાદ વ્યય અને દ્રવ્ય હોય ને એમાંથી ઉત્પાદ વ્યય અનિત્ય છે અને દ્રવ્ય એ નિત્ય છે હું ટકવા વાળો છું કારણ કે મારામાં કયો ધર્મ છે નિત્ય ધર્મ છે અને હું બદલવા વાળો પણ છું કારણ કે મારામાં કયો ધર્મ છે અનિત્ય ધર્મ છે હે એક નહીંથી જુઓ તો હું ટકવા વાળો છું બીજા નહીંથી જુઓ તો હું કેવો છું બદલવા વાળો છું હે ઉદાહરણ કોનું આપ્યું નટનું નટ એટલે શું જે સ્વાંગ કરવા વાળો હોય ને વ્યક્તિ એને નટ કહેવાય બરાબર ને અલગ અલગ સ્વાંગ ધારણ કરે છે રામ રાવણ બરાબર ને તો એ અલગ અલગ સ્વાંગ બદલાય છે એ કરવો નહીં ના કારણે અનિત્ય ધર્મના કારણે અને સ્વાંગની વચ્ચે પણ વ્યક્તિ નથી બદલાતો કેમ કયા ધર્મના કારણે નિત્ય ધર્મના કારણે ખ્યાલ આવે છે ને બરાબર ને અહીંયા અહીંયા નિત્ય નહીં અને અનિત્ય ધર્મ બંને મારામાં છે જો અગર અનિત્ય ધર્મ જ ના હોત તો અનિત્ય ધર્મ જ ના હોત તો શું થાય અનિત્ય ધર્મ જ ના હોત તો અવસ્થા બદલાતે જ નહીં સંસાર મોક્ષ એવી સિદ્ધિ જ ના થાય હે અનિત્ય નહીં હોત અનિત્ય ધર્મ ના હોત તો હમણાં વર્તમાનમાં દુઃખી છીએ તો આપણે શું નહીં થાય સુખી નહીં થાય ખ્યાલ આવે છે કારણ કે બદલાવ જ નહીં થાય ને અનિત્ય ધર્મ બહુ ઉપકારી છે કેમ ઉપકારી છે કારણ કે બદલાવ થાય છે અને બદલાવ થાય છે એટલે મારા દુઃખનો નાશ થશે અને સુખની પ્રાપ્તિ થશે અને નિત્ય ધર્મના કારણે હું શું કરી શકું છું આત્માનો અનુભવ કરી શકું કઈ વસ્તુ સ્થિર તો જોવે ને દુઃખ ટળ્યું અને સુખની પ્રાપ્તિ થઈ તો એ સુખને ભોગવવા માટે કોઈ સ્થિર વસ્તુ તો જોવે કે નહીં ખ્યાલ આવે છે કે નહીં અગર નિત્ય ધર્મ જ ના હો તો વસ્તુ કેવી થઈ જાય વસ્તુ ક્ષણિક થઈ જાય બરાબર ને પર્યાયનો નાશ થતા વસ્તુનો પણ શું થઈ જાય નાશ થઈ જાય અવસ્થા બદલાય છે ને બાળકમાંથી યુવામાંથી વૃદ્ધ હે અને બધી અવસ્થામાં એક પુત્ર જ રહ્યો ને એ પુત્ર રૂપે રહ્યો એનું નિત્ય પણ અને એની અવસ્થા બદલાઈ એનું અનિત્ય પિક્ચરમાં જોઈએ છે ને કે ભાઈ એક્ટર છે અને એક્ટિંગ કરે છે તો એક્ટર થઈ ગયું નિત્ય અને એની એક્ટિંગ થઈ ગઈ અનિત્ય ગાડી હોય ગાડી હને તો ગાડીની સીટ હોય આપણે ક્યાં બેસીએ સીટ ઉપર બેસીએ કે વ્હીલ ઉપર બેસીએ સીટ ઉપર બેસીએ ને વ્હીલ ઉપર ના બેસીએ કેમ કારણ કે વ્હીલ શું છે અનિત્ય છે અને સીટ કેવી છે નિત્ય છે જગતમાં પણ આપણે કોના ઉપર ભરોસો રાખીએ અનિત્ય વ્યક્તિ ઉપર કે નિત્ય વ્યક્તિ ઉપર નિત્ય ઉપર હાલ આવે છે કે નહીં જે બદલાઈ જાય હને એના ઉપર આપણે ભરોસો નથી રાખતા આચાર્યદેવ કહે છે કે કોના ઉપર વિશ્વાસ કરો અનિત્ય ધર્મ ઉપર નહીં કોના ઉપર અનિત્યને ના જોવો કોને જોવો નિત્યને જોવો તો સમ્યક દર્શનની પ્રાપ્તિ ગુરુદેવ કહે છે ને કે નિત્યનો અનુભવ કરવા વાળી કોણ છે નિત્યનો અનુભવ કોણ કરે છે નિત્ય કરે છે કે અનિત્ય કરે છે અનિત્ય નિત્યનો અનુભવ કરે છે કારણ કે અનુભવ નિત્યમાં નથી થતો અનુભવ અનિત્યમાં થાય છે નિત્ય નો અનુભવ થાય છે પણ નિત્યમાં અનુભવ નથી થતો બરાબર ને ખ્યાલ આવે છે ને અને જ્યાં અનિત્ય એ નિત્યનો અનુભવ કર્યો તો એ અનિત્ય પર્યાય પોતાને અનિત્ય નથી માનતું શું કીધું અનિત્ય પર્યાય પોતાને અનિત્ય નથી માનતી એ અનિત્ય પર્યાય પોતાને શું માને છે હું તો નિત્ય અને કારણ કે શું બદલાઈ ગઈ દ્રષ્ટિ બદલાઈ ગઈ અહમ બદલાઈ ગયું હમણાં સુધી એનું અહમ ક્યાં હતું બધે અનિત્યપણામાં હતું એટલે એ પર્યાય દુઃખી હતી
પણ જ્યારે પર્યાય નિત્યમાં હું કર્યું તો એ પર્યાય કેવી થઈ ગઈ? એ પર્યાય સુખી થઈ ગયો. કોઈ ગરીબ સ્ત્રી હોય અને એ રાજાને વરણ કરે તો એ શું થઈ જાય? એ શું થઈ જાય? રાણી થઈ જાય ને. એમ હમણાં સુધી પર્યાય કેવી હતી? કેવી હતી? દુઃખી હતી, પામર હતી, દીનતા અનુભવ કરતી હતી. પણ જ્યારે પર્યાય ચૈતન્ય રાજાનો અનુભવ કર્યો, ચૈતન્ય રાજાને રાજાના ગળામાં વરમાળા નાખી, તો એ પર્યાય પણ કેવી થઈ ગઈ? કેવી થઈ ગઈ? સુખી થયા વગર રહેતી. ખ્યાલ આવે ને? ગુરુદેવજી કહે છે ને કે જેમ કોઈ રાજા, રાજા ક્યાં શોભે? ક્યાં શોભે? એના સિંહાસન પર શોભે. રાજા નીચે બેસે એની શોભા નથી. એમ અહીંયા આ આત્મા પાંચના વિષયો પાસેથી સુખની વાંછા કરે છે, હને સુખની માંગણી કરે છે, સુખની ભીખ માંગે છે. તો કે છે એ આત્માની શોભા. ચાર ગતિમાં રખડવું એ આત્માની શોભા, પણ પંચમ ગતિને પ્રાપ્ત થવું એ આત્માની શોભા. ગુરુદેવજી કહે છે ને કે આ દેહ મને છોડે, શરીર તો મને છોડવાનું જ છે. શરીર છોડીને જશે કે નહીં? નિયમથી છોડીને જવાનું છે. તો શરીર મને છોડે એની પહેલા હું શું કરી લઉં? શરીરને છોડી દઉં. બધું બદલાયું પણ શું ના બદલાયું? દ્રષ્ટિ ના બદલાયું. આખો માર્ગ દ્રષ્ટિ પરિવર્તનનો છે. કોઈ સંયોગને બદલવાના નથી, કોઈ ઉદયને બદલવાના નથી, કોઈ પરિણામને પણ બદલવાના નથી. કારણ કે હું બદલાવી શકતો જ નથી. પણ એના વચ્ચે રહીને પણ શું નિર્ણય કરવાનો છે? કે હું આ પરિણામ, સંયોગ કે ઉદય વાળો હું માત્ર જાણવા વાળો છું. ખ્યાલ આવે છે ને? કારણ કે હું બધા અવસ્થામાં કેવો છું? નિત્ય છું, ટકવા વાળો છું. જેમ મચ્છર બહુ કરડતા હોય ને, તો બોલો મચ્છરદાનીની અંદર બેસી જાઓ, પછી કોઈ ટેન્શન કે નહીં? પછી કોઈ ટેન્શન નહીં. પછી બાર ભલે ને મચ્છર બધા ફરતા હોય હને, પણ આપણે તો કેવા છે? સુરક્ષિત છે ને. કારણ કે કોની અંદર આવી ગયા? મચ્છરદાનીની અંદર બેસી ગયા. એમ જે ગાયકમાં બેસી જાય છે, એને એને કોઈ પ્રકારનું ટેન્શન નથી. હવે ગમે તેવા પ્રતિકૂળ ઉદય આવો, અચાતાના ઉદય આવે હને, કદાચિત શરીરમાં કોઈ રોગ આવે, તો પણ જ્ઞાની કેવા છે? તો કે નિશ્ચિંત છે. કારણ કે ક્યાં બેસી ગયા? પોતાના સ્વભાવમાં બેસી ગયા છે. પૂજ્ય બેનજીનો બોલ છે ને વચનામૃતમાં, કે જ્ઞાની અસાતાના ઉદયમાં ખેદાતા નથી અને સાતાના ઉદયમાં ખેંચાતા નથી. અને અજ્ઞાની શું કરે છે? ઉલટું કરો. અજ્ઞાની સાતાના ઉદયમાં એવો મસ્ત થઈ જાય છે અને રાજે કે કોને ભૂલી જાય છે? પોતાના સ્વભાવને ભૂલી જાય છે. અને અસાતાનો ઉદય આવે ત્યારે કોની રાહ જોવે છે? કે ક્યારે અસાતાનો ઉદય તડે અને ક્યારે સાતાનો ઉદય આવે. જ્ઞાની અને અજ્ઞાનીની પરિણતિમાં જમીન આસમાનનો અંતર છે. શ્રીમદજી કીધું છે ને અપૂર્વ અવસરમાં કે અજ્ઞાની દરેક પુદ્ગલ, દરેક આ સંયોગમાં એમને શું દેખાય છે? પુદ્ગલ જ દેખાય છે. રજકણ કે રિધિ વૈ માનિક દેવની સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ. એટલે બહારના સંયોગનો વિયોગ થઈ જાય, સંયોગ બદલાઈ જાય, સંયોગનો નાશ થઈ જાય, તો પણ જ્ઞાની એ ઉદયમાં પરિસ્થિતિમાં દુઃખી થતા
કે કારણ કે કોનો વિશ્વાસ છે, કયા ધર્મનો, નિત્ય ધર્મનો વિશ્વાસ. શ્રીમદજીએ લખ્યું છે ને બાર ભાવનામાં, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ એ તો જળના તરંગ પુરંદરી જાપ અનન્ય રંગ શુરાશીત્યા શરણો પ્રસંગ. બાર બધું કેવું છે, બધું ક્ષણિક છે, અને એમાં નિત્ય રહેવા વાળો કોઈ પદાર્થ છે તો કોણ છે, મારો ત્રિકાળી ભગવાન. જ્ઞાનીના જીવનમાં ધૈર્ય જોવામાં આવશે, જ્ઞાનીના જીવનમાં ક્ષમતા જોવામાં આવશે, જ્ઞાનીના જીવનમાં સાદગી જોવામાં આવશે, જ્ઞાનીના જીવનમાં ક્ષમતા જોવામાં આવશે, અને ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો પણ જ્ઞાની ધર્મ માર્ગથી ચ્યુત થતા. કારણ કે ખબર છે કે બહારમાં પંચ પરમેશની શરણ છે અને અંદરમાં પોતાનો સ્વભાવ શરણ, કોઈ શરણભૂત નથી જગતમાં. કારણ કે બધું કેવું છે, અનિત્ય છે, અને એક ટકવા વાળો કોઈ પદાર્થ છે તો એ મારો સ્વભાવ છે. જે સ્વભાવનો આશ્રય લેશે એ ક્યારેય દુઃખી નહીં, અને અને જે જે પરનો આશ્રય લેશે એ દુઃખી થયા વગર રહેશે. ચાર નહીં થયા, કયા ચાર નહીં થયા હમણાં સુધી? સામાન્ય નહીં, વિશેષ નહીં, પછી નિત્ય નહીં અને અનિત્ય નહીં. સામાન્ય નહીં, વિશેષ નહીં માં કોનું ઉદાહરણ આપ્યું, દ્રષ્ટાંત આપ્યું? માળા હને અને મોટી. અને નિત્ય નહીં અને અનિત્ય નહીં માં કોનું દ્રષ્ટાંત આપ્યું? નટનું અને સ્વાંગનું. બરાબર ને? અલગ અલગ સ્વાંગ છે એ અનિત્યપણું છે, અને એમાં પણ ટકવા વાળો જે નટ છે એ એનું શું છે, એનું નિત્ય પણ છે. ખ્યાલ આવે છે ને? હવે આગળ, હવે બીજા બે આવશે. હવે જે અહીંયા છ નહીં છે, આજે આપણે ખાલી એમાંથી બે લેવાના છે, એ હવે જે છ આવશે, હું પેલા છ ના નામ બોલું છું, એ જ્ઞાન થી રિલેટેડ છે. જ્ઞાનના જ્ઞાનનો સામર્થ્ય બતાવવા વાળા નહીં છે. કયા નહીં છે એ છ, પેલા છ ના નામ બોલું છું, એમાંથી આજે બે કરવાના છે. સર્વગત અસર્વગત બે થયા, શૂન્ય નહીં અશૂન્ય નહીં. બરાબર? અને ત્રીજું જ્ઞાન જ્ઞે દ્વૈત નહીં અને જ્ઞાન જ્ઞે અદ્વૈત નહીં. છ થયા. હવે આ છ જોડા કોનાથી રિલેટેડ છે? જ્ઞાનથી રિલેટેડ છે. બરાબર? ફરી એકવાર નામ બોલીએ, સર્વગત અસર્વગત, શૂન્ય નહીં અશૂન્ય નહીં, જ્ઞાન જ્ઞે દ્વૈત નહીં અને જ્ઞાન જ્ઞે અદ્વૈત નહીં. હવે પહેલા બે જોવો, સર્વગત અને અસર્વગત, સર્વગત અને અસર્વગત. હવે જો અહીંયા ઉદાહરણ તેનું આપ્યું, સર્વગત નહીં આત્મા ખુલ્લી રાખેલી આગની માફક. કયા આગની માફક? ખુલ્લી રાખેલી આંખની માફક. આંખનું કામ શું છે? આંખનું કામ, આંખનું કામ દેખવું છે ને. આંખનું કામ શું છે? જોવું છે. બરાબર ને? બધાને જાણે એ કોનું કામ, બધાને દેખી શકે કોનું કામ છે? આંખનું કાર્ય છે. પણ કઈ આંખ? ખુલ્લી આંખ. બરાબર ને? તો ખુલ્લી આંખની માફક આત્મવર્તી, ખુલ્લી આંખની માફક સર્વવર્તી બધા બધામાં વ્યાપનારું છે. કોણ? કોણ? જ્ઞાન. જ્ઞાન કેવું છે? ખુલ્લી આંખની માફક બધામાં વ્યાપનારું છે, એટલે બધાને જાણનારું છે. ખ્યાલ આવે છે ને? જ્ઞાનનું કામ શું? જ્ઞાનનું કામ જાણવું એ જ્ઞાનનું કામ છે. બરાબર ને? બધાને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. મારામાં સર્વજ્ઞ નામનો ધર્મ છે, સર્વગત નામનો ધર્મ છે, કે જેના કારણે હું લોકાલોકને શું કરી શકું? જાણી શકું. લોકાલોકને જાણવાની તાકાત મારી પાસે પછી આવશે કે વર્તમાનમાં છે? વર્તમાનમાં છે. અને જે પર્યાય આવા સ્વભાવનો નિર્ણય કરશે એની પર્યાયમાં પણ શું થઈ જશે? એની પર્યાયમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે. આપણે ગાઈ છે ને ભક્તિમાં,
लोकालोक जलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान लीन रहे निज शुद्धातन में प्रतिक्षण हो आनंद महान ज्ञायक पर दृष्टि जम जाए जब जिन वर के दर्शन पाए। श्रीमद जी कीधु ने के आत्म भावना भावता जीव रहे केवल एक ने जाण्यु तो सर्व ने जाण्यु अने एक ने न जाण्यु तो कोई ने न जाण्यु। एक आत्मा ने जाण्यु तो लोकालोक जणाई जशे जाणवा जवू पड़शे नहीं एनी मिंते जणाई जशे कारण के लोकालोक ने जाणवानो शुं छे मारो स्वभाव छे। समझाय छे ने जेम कीधुं ने समय सारमा ज्ञान ने कोनी साथे कम्पेर करवामां आव्युं छे ज्ञान ने कोनी उपमा आपवामां आवी छे दर्पण नी उपमा आपवामां आवी छे हने के जेम दर्पण मां बधुं झलके पण दर्पण क्यारे ए पदार्थ रूपे थातुं नथी। पंडित सैयदभाई घणी वार गाई छे जैसे दर्पण में प्रतिबिंबित होते हाथ पाव सारे किंतु एक भी अंश न उसका घुसता दर्पण में प्यारे वैसे ही सब ज्ञेय ज्ञान में झलक रहे मीठे खारे अपनी अपनी जगह पड़े है सबके सब न्यारे न्यारे। सुकीदू है ना जेम दर्पण मां बधु शू झलके अने हाथ पग बधु झलके ने तो पने दर्पण क्यारे ए रूपे थातु दर्पण नी सामे तमे मिष्ठान मूको के दर्पण नी सामे तमे मिष्ठान मूको बोलो दर्पण मिष्ठान मूकता दर्पण केटलू अशुद्ध थई गयू थयू के नहीं नथी थयू ने अने मिष्ठान मूकता दर्पण मां कई थयू के नहीं नथी थयू हने जे पण दर्पण मां झलके छे दर्पण नी ज शू छे स्वच्छता छे એમ જ્ઞાન માં અનુકૂળ ઉદય ઝલકે કે પ્રતિકૂળ ઉદય ઝલકે અને જ્ઞાન માં શું થઈ ગયું જ્ઞાન તો જ્ઞાન રૂપે થયું ને બરાબર કે નહીં જ્ઞાન જ્ઞે રૂપે થયું એ તો આપણે ભૂલ કરી રહ્યા છે શું ભૂલ કરી રહ્યા છે કે અનુકૂળતા ઝલકતા મેં પોતાને કેવો માન્યું સુખી માન્યું અને પ્રતિકૂળ ઉદય ઝલકતા મેં પોતાને કેવો માન્યો દુઃખી માન્યું એ આપણી અજ્ઞાનતા છે અને ખરેખર જ્ઞાનમાં કઈ થયું જ નથી બોલો ટીવીના દર્પણ ઉપર સ્ક્રીન ઉપર બધું ઝલકે છે ને ભૂકંપ ઝલકે અને બાઢ આવે તો ઝલકે બરાબર ને આગ લાગી જાય બધું ઝલકે અને સ્ક્રીનને શું થયું સ્ક્રીન તો એવી ને એવી ને એ મારા જ્ઞાન રૂપી સ્ક્રીન ઉપર બધું ઝલકે છે પણ મારું જ્ઞાન તો એ સમયે પણ એવું ને કારણ કે સર્વને જાણવાનો શું છે મારો કયો ધર્મ છે મારામાં કયો ધર્મ છે સર્વગત નામનો શેનું ઉદાહરણ આપ્યું અહીંયા ખુલ્લી આંખની માફક હવે જો અહીંયા સર્વગત ધર્મના કારણે હું કેવો છું સર્વવર્તી છું કેવો છું અને અસર્વગત નહીંને આત્મદ્રવ્ય અસર્વગત નહીં નીચેની આગની માફક કેવી આગની માફક એટલે કે બંધ આગની માફક બરાબર ને એ આત્મા કેવો છે આત્મવર્તી છે સર્વગત ધર્મના કારણે સર્વવર્તી છે અને અસર્વગત ધર્મના કારણે આત્મા કેવો છે મીનાદી કેવો છે આત્મવર્તી છે સર્વવર્તી અને આત્મવર્તી બોલો સર્વને જાણ્યું બરાબર ને તો સર્વને જાણ્યું તો શું જ્ઞાનમાંથી બહાર નીકળી ગયું ન નીકળ્યું ને જ્ઞાન જ્ઞાનમાં રહીને બધાને જાણે છે
તો જ્ઞાન જ્ઞાનમાં રહે છે એટલે જ્ઞાન કેવું છે? જ્ઞાન કેવું છે? અસર્વગત છે. અને જ્ઞાન બધાને જાણે છે એટલે જ્ઞાન કેવું છે? સર્વગત છે. બોલો, આપ પરમને જાણે છે તો આપ આપના સ્થાનને છોડી દે છે? નથી છોડ્યું ને, આપ તો આપના સ્થાને જ રહેશે, બરાબર ને? એટલે આપ કેવી છે? અસર્વગત છે. અને બધાને જાણે છે એટલે કેવી છે? સર્વગત છે. એમ એમ જ્ઞાન બધાને જાણે છે, પણ કઈ જ્ઞાન લોકાલોકમાં વ્યાપી નથી ગયું, તે લોકાલોક જ્ઞાનમાં આવી નથી ગયું. અને જ્ઞાન જ્ઞાનમાં રહીને બધાને જાણે, કારણ કે જ્ઞાન જ્ઞાનમાં રહે છે. કારણ કે જ્ઞાનમાં કયો સ્વભાવ છે? અસર્વગત નામનો સ્વભાવ છે. અને જ્ઞાન જ્ઞાનમાં રહીને બધાને જાણે છે, કારણ કે જ્ઞાનમાં કયો સ્વભાવ છે? સર્વગત નામનો સ્વભાવ છે. કરવું મારો ધર્મ નથી, કરવું મારો સ્વભાવ નથી, પણ જાણવું મારો સ્વભાવ છે. સમયસામાં છે ને, આપણે બંધ અધિકારના કળશમાં કે જ્યાં જ્ઞાતાપણું હશે ત્યાં શું નહીં હોય? કરતાપણું નહીં. અને જ્યાં કરતાપણું હશે ત્યાં જ્ઞાતાપણું નહીં. ગુરુદેવજી કહે છે ને, એક જ્ઞાનમાં બે તલવાર ના રહી શકે. અને જેને જ્ઞાતાપણું કર્યામાં પ્રગટ થયું તો કરતા બુદ્ધિ છૂટી ગઈ, અને કરતા બુદ્ધિ છે ત્યાં સુધી જ્ઞાતા બુદ્ધિ પ્રગટ નથી. એવો મારા માં બંને કર્મ છે કયા? સર્વગત અને અસર્વગત. હું તે બે ટાઈપની ભક્તિ ગાઈને પૂરું કરું છું. ચૈતન સ્વરૂપ ધીરા નિત્ય નિર્વિકાર થા, નિત્ય નિર્વિકાર થા, કરે. હું કોનું ધ્યાન કરું? હું તો ધ્યાનની મૂર્તિ છું. અને પર્યાયને સુખી થવું હોય તો થાય, હું તો સુખનો સરોવર છું, સુખ સ્વરૂપી છું, સુખનો સમુદ્ર છું. ખ્યાલ આવે છે ને? એવા સુખ સ્વરૂપી આત્માની દ્રષ્ટિ કરતા પર્યાયમાં પણ જીવ કેવા થઈ જાય છે? સુખી થઈ જાય છે. એવા આપણે પણ સ્વભાવનો આશ્રય લઈએ, અનંત કાળ સુધી વિરાજમાન થઈ જ એવી જ મંગળ.